सुरेन्द्रनगर शहरना लोको माटे नवो बनी रहेलो अंडरब्रिज माथानो दुखावो बन्यो छे। पहला वरसाद में 7 करोड़ नो खर्च पानी में गयो। स्थानिकोनो आक्षेप छे के सरकारे ट्राफिक नी समस्या हळवी करवा अंडरब्रिज बनावा 7 करोड़ नो खर्च कर्यो, परंतु ब्रिज नी कामगीरी में भ्रष्टाचार ने कारण पानी निकाल नथी थतो। सीजे हॉस्पिटल थी अलंकार टॉकीज तरफ जवा माटे रेलवे लाइन नीचे नवा अंडरब्रिज नु निर्माण थई रह्यो छे, परंतु अंडरब्रिज लोकोने उपयोगी थाय अने लोकार्पण थाय ते पहला ज माथा समा पाणी भराई गया, जेने लई लोकोने भारे मुश्किलीनो सामनो करवो पड्यो। रेलवे द्वारा कॉन्ट्रेक्टरो द्वारा अने जे ते सक्षम अधिकारी द्वारा भ्रष्टाचार करवामां आव्यो छे। कामगीरी बाबत कोई पण जातनी तकેદારી રાખવામાં આવી નથી। પ્રથમ અને માત્ર ચોમાસાનો પહેલો વરસાદ છે ત્યારે આ નાળું ભરાઈ ગયું છે, પાણીનો કોઈ પણ જાતનો નિકાલ નથી। DRM સાથે અનેક વખત રજૂઆત કરવા છતાં, જવાબદાર અધિકારીઓ સાથે અનેક વખત રજૂઆત કરવા છતાં, લોકસભાના સભ્ય અને ધારાસભ્યને પણ સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર નિંબર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે। બ્રિજમાં ઓછામાં ઓછું માથો સમાણું પાણી ભર્યું છે। આ માથા સમાણા પાણીમાં કોઈ વ્યક્તિ કે વ્હીકલ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે મારે તંત્રને અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમે જે તાઇપા અને ખોટી વાતો કરો છો, આ તમારું ભ્રષ્ટાચારના કારણે અહીંયા જે લોકોને ઉપયોગી માટે, લોકોની સગવડતા માટે આપે જે પુલ બનાવેલો છે અને જે પુલમાં માત્ર ને માત્ર પાણીના નિકાલ ન થવાના કારણે અત્યારે હાલ આ પુલ છે એ બિન ઉપયોગી થઈને પડ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 દિવસથી અંડરબ્રિજમાં માથા સમા પાણી ભરાયેલા છે, જે અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। સીજે હોસ્પિટલથી અલંકાર રોડ સુધી જવા માટેનું જે અંડરબ્રિજ બનાવેલું છે ભાજપનો વિકાસ છે, આપણે જોઈ લઈએ। અહીંયા દેખાડો, 4 મહિના નાળું બંધ રહે, મતલબ અહીંયા પાણી એટલું બધું ભરાઈ રહે કે માણસને ઓલી બાજુ જવું હોય, આ તરફથી ઓલી બાજુના છેડે જવું હોય તો પાણીમાં તરીને જવું પડે એવી પરિસ્થિતિ છે। મારે પાછળનો જો દેખાતું હોય તો વિસ્તાર, એટલે બ્રિજ બનાવી નાખો પણ એની અંદર જે પાણી ભરાય એનો જવા માટેનો માર્ગ અને એની વ્યવસ્થા કરેલ નથી।